પરિવહન ઉપકરણ ઉદ્યોગ બરાબર આપણે કૃષિ આધારિત ઉદ્યોગો જોઈ લીધા ખનિજ આધારિત ઉદ્યોગો જોઈ લીધા હવે આપણે જોવાના છે પરિવહન ઉપકરણ ઉદ્યોગ જેમાં ત્રણનો સમાવેશ થાય છે રેલવે સડક વાહનો અને જહાજ બંદરો તો સૌથી પહેલા આપણે રેલવે જે છે એના વિશેની આપણે માહિતી મેળવીએ પ્રસ્તાવના જોઈ લઈએ પહેલા મુસાફરી માટેના અનેક વાહનો આપણે જોયા છે અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે આપણને ખબર જ છે કે અમુક વર્ષો પહેલા પરિવહન જે છે એ બળદગાડામાં એવી રીતે લોકો પરિવહન કરતા એમાં કારણે શું થતું તો એના કારણે સમય જે છે સમયનો વ્યય થતો પણ હવે તમે જુઓ તો એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ફાસ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો તમે ઇઝીલી અને ઓછા સમયમાં તમે પહોંચી શકો છો વગર કોઈ કેવી રુકાવટે બરાબર તો સૌથી પહેલા આપણે રેલવે જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન મુસાફરોના ડબ્બા માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે રેલવેના ડબ્બા ખાસ કરીને કહેવાય ને ઓછા ખર્ચે બરાબર રેલવેની ટિકિટ તમે જુઓ તો કમ્પેરેટિવલી બીજા પરિવહનના ઉપકરણો કરતાં ઓછી હોય છે તમે પ્લેનમાં જાઓ બરાબર અથવા તો તમે પોતાનું તમારું પોતાનું વાહન લઈ જાઓ તો એના કરતાં રેલવેની મુસાફરી જે છે આપણને વધુ સસ્તી પડે છે સાથે સાથે તો કે થોડી કમ્ફર્ટેબલ પણ હોય છે રેલવે એન્જિનના ત્રણ પ્રકાર છે વરાળ ડીઝલ અને વિદ્યુત બરાબર રેલવે એન્જિનના કેટલા પ્રકાર કીધા ત્રણ ક્યાં ક્યાં વરાળ ડીઝલ અને વિદ્યુત વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્રંજન લોકોમોટિવ વર્ક્સ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે ક્યાં તો કે જે ડીઝલ અને વિદ્યુત એન્જિનો જે છે એ બનાવવામાં આવે છે કઈ કઈ જગ્યાએ તો કે એક તો પશ્ચિમ બંગાળમાં પછી તો કે વારાણસીમાં અને જમશેદપુરમાં આ બધી જગ્યાએ એ કહેવાય ને એ એન્જિનો જે છે બરાબર એ બનાવવામાં આવે છે મુસાફરો માટેના ડબ્બા પેરામ્બુર બેંગાલુરુ કપૂરથલા અને કલકત્તામાં બને છે આવલા બધા એન્જિન તૈયાર થાય છે બરાબર જ્યારે મુસાફરો માટેના ડબ્બા જે છે એ કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવે તો કે પેરામ્બુર બેંગ્લોર સોરી બેંગલુરુ પછી કપૂરથલા અને કલકત્તામાં બને છે આ ઉપરાંત રેલવેના પાટા એન્જિન પાર્ટ્સ વ્હીલ વગેરેના કારખાનાઓ પણ છે આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરીએ છીએ બરાબર રેલવેના એન્જિનો અને સાથે સાથે જે બીજા ઉત્પાદનો જે છે એમની આપણો ભારત જે છે બીજા દેશોમાં એની નિકાસ કરે છે ત્યાર પછી જે છે એ સડક વાહનો સ્વતંત્રતા પહેલા આપણો વિદેશી આયાત કરેલા ગાડીના ભાગો જે છે એ ભાગોને જોડીને આપણે ગાડીઓ બનાવતા હવે તો ટ્રક બસ કાર મોટરસાયકલ સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે પહેલા આપણે શું કરતા સ્વતંત્રતા પહેલા તો કે આ બધા પાર્ટ્સ છે ગાડીઓના કારના ને બધા પાર્ટ્સ બરાબર એ વિદેશોમાંથી મંગાવી અને અહીંયા આવીને આપણે ફિટ કરતા પણ હવે એવું નથી હવે આપણે અહીંયા ને ઉત્પાદન કરી અને અહીંયા ને અહીં પાર્ટ્સ બનાવી અને એ જોઈન્ટ કરીને આપણે એનો ઉપયોગ જે છે ઉપયોગ કરવા લાયક બનાવવાના કારખાનો આપણે ભારતમાં જ સ્થપાયા છે સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ ત્યાર પછીનું અને છેલ્લું એ છે જહાજ બાંધકામ ભારતમાં
જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવામાં મુખ્ય પાંચ કેન્દ્રો છે ક્યાં ક્યાં તો કે વિશાખાપટ્ટનમ કોલકાતા કોચી મુંબઈ અને માર્ગ ગોવા એ જાહેર ક્ષેત્રના છે સરકાર સગત હોય કેવા કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણો વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી દે છે હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે સૈન્યની જરૂરિયાતો માટે બેંગલુરુ કોરાપુર નાસિક હૈદરાબાદ અને લખનૌ હવાઈ જહાજના ઉત્પાદનોના એકમો જે છે સ્થાપવામાં આવ્યા છે ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધવાનો આરંભ થયો નથી આજે છે સેના સૈન્ય માટેના હેલિકોપ્ટરો જે છે એનું ઉત્પાદન થાય છે પણ જે એરોપ્લેન છે બરાબર એમનું ઉત્પાદનના કારખાના જે છે એ હજુ સુધી આપણા ભારતમાં જે છે એ ભારતમાં સ્થાપાયા નથી ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 થી ભારતમાં થઈ જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોની શરૂઆત કરી શકાય છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ જેને BEL કહેવાય ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ BE અને L બરાબર BEL છે છે એ બેંગલુરુમાં સ્થપાય જેનો હેડ સેના આકાશવાણી હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ છીએ ઇસરો બરાબર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એ એની સાથે સહયોગ કરીને ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે આ બંને સાથે આ ઉદ્યોગો સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે ભારતમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે પણ ઘણી બધી પ્રગતિઓ જે છે એ પ્રગતિઓ કરી છે બેંગાલુરુ ભારત બેંગાલુરુને આ ઉદ્યોગોની રાજધાની જે છે એ રાજધાની બનાવવામાં આવ્યું છે તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે કોને બેંગાલુરુ શું કહેવાય છે તો કે ભારતની સિલિકોન વેલી ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે આ ઉપરાંત આ ઉદ્યોગોના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિક પાર્ક પણ બનાવવામાં આવ્યા છે ભારતમાં ઉદ્યોગોનું ભાવિ જે છે એ આશાસ્પદ છે તો આ આપણે ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો જે છે એમના વિશે આપણે માહિતી મેળવી ત્યાર પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ બરાબર ઉદ્યોગોનો વિકાસ તો થાય છે 100% સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે તમે જો ઉદ્યોગોમાંથી ઉદ્યોગોના જે પ્રમાણે ઉદ્યોગ હોય એ પ્રમાણેનો કહેવાય ને ધુમાડો છે બરાબર પછી તો કે ખરાબ પાણી છે એ બધું છોડવામાં આવતું હોય તેના કારણે શું થાય છે તો કે પર્યાવરણ જે છે પર્યાવરણને નુકસાન થાય છે તો આ પર્યાવરણનું અતિક્રમણ જે છે એ રોકવા માટે એ કઈ રીતે થાય છે બરાબર એના માટેના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે ઉદ્યોગોએ પ્રદૂષણ પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ પણ પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય છે ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ આ ચાર પ્રકારના પ્રદૂષણો જે છે એ ઉદ્યોગો દ્વારા થતા જોવા મળે છે આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે ઉદ્યોગ કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે પ્રદૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે અને એના કારણે શું થાય તો કે જળ પ્રદૂષણ થાય છે ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે ઉદ્યોગોમાં જૂની મશીનરીઓ તથા પરિવહનના સાધનોને કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે
અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય જે છે માનસિક તાણ જે છે માનસિક તાણ અનુભવે છે. તમે જો અમુક વખત કોઈ એવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી તમે નીકળ્યા હોય તો સતત અને સતત કેવાનું મશીનરીનો અવાજ આવતો હોય, તો આપણે તો ત્યાંથી નીકળ્યા હોય તો આપણને એટલી સહન ના થતું હોય. ત્યાં કામ કરતા લોકો જે છે એને તો આ અવાજ જે છે એના જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી સહન કરવાનું હોય છે. તો એના કારણે શું થાય તો કે એ લોકો વહેલા બહેરાશ છે, બહેરાશ કહેવાય ને કે એ લોકો એના કાનમાં બહેરાશ જે છે બહેરાશ આવી જાય છે. હવે જો આપણે આ પર્યાવરણ અતિક્રમણ રોકવું હોય તો એના માટેના કેવા કેવા ઉપાયો જે છે એ ઉપાયો આપણે હાથ ધરવા જોઈએ. દેશનો વિકાસ પણ થાય સાથે સાથે પર્યાવરણનો વિનાશ ન થાય તે એક સાચો વિકાસ જે છે વિકાસ ગણી શકાય. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ જે છે એ ઓછું કરી શકાય છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર સ્ક્રબર પ્રેસિપિટર્સ દ્વારા નિયંત્રણ કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ પણ નિવારી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. તો આવા બધા જો ઉપાયો હાથ ધરવામાં આવે તો ઉદ્યોગોનો વિકાસ થાય એ તો આપણા માટે મહત્વનું છે, પણ પર્યાવરણનું અતિક્રમણ જે છે એ અતિક્રમણને રોકી શકાય. તો આપણા પાઠ જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.